अत्यारे तमाम प्रोसेस ए सरकार आधीन छे अने जो सरकार कहेशे तो अमे आगळ प्रोसेस करीशुं। अत्यार सुधी कोई पण जातनी प्रोसेस ए अमारा द्वारा करवामां आवी नथी एलआरटी पुरुष उमेदवारो बाबते, अने जे पण सरकार अमने आदेश आपशे ए मुजब अमे आगळ कार्य करीशुं। अती सरकारमांथी कोई पण जातनो एक आदेश आपवामां आव्यो नथी के भाई महिलानी सामे पुरुषो उमेदवारीनी सीट वधारवी घटाडवी के व्हाटएवर वेटिंग बार पाडू के कई पण। मैं बधी ज बाबते वात करी छे, तमामे तमाम पॉइंट ऑफ व्यू बाबते मैं वात करी छे एलआरडी पुरुष उमेदवारों माटे। तो जे जीस्टना भाग में जे जवाब अने मळ्यो छे ए फक्त ने फक्त कि भाई सरकार कक्षानो निर्णय छे अने सरकार जेम कहेशे एम अमे करीशुं। आ जवाब जे पण जवाबदार अधिकारी छे एना द्वारा आपवामां आव्यो छे, एटले हुं एलआरडी पुरुष उमेदवारोने कहेवा मांगु छुं के तमाम ए बाबते एटलुं ज कहेवामां आव्युं छे कि भाई सरकार कक्षानो निर्णय छे, बराबर छे, जेम सरकार अमने कहेशे ए रीते अमे आगळ पगला भरीशुं। अत्यारे अमारा तरफथी कोई पण ए अधिकारी श्री हता ए मारा खास मारा मेन्टोर पण रही चूकेला छे, मारा ज्ञाति भाई पण छे अने मारे एमनी साथे एक सारो नातो छे, बराबर छे, मित्रतानो पण नातो छे। ए नातानी दृष्टिए हुं एमने मळेलो हतो अने मारे तमाम बाबतोमां मारे सचोट माहिती जोईती हती कि खरेखर अटवायुं क्यां छे। अत्यारे जे पण एलआरडी पुरुष उमेदवारोनो जे मुद्दो छे ए अटवायो क्यां छे कि भाई वेटिंग आपवाना छे कि जग्या वधारवाना छे कि नथी आपवाना कि आपवाना छे जो शुं आपवाना छे, ए बधी ज प्रश्नो ए मैं चर्चा करी छे, बराबर छे। पण एनो जवाब एक ज हतो कि भाई सरकार कक्षानो निर्णय छे, सरकार अमने आदेश करे तो अमे कंईक आगळ करीशुं, पण कोई पण जातनी फाइल अमारा द्वारा तैयार करवामां नथी आवी अने कोई पण जातनी फाइल अमारा द्वारा मूकवामां पण क्यांय नथी आवी। બીજી વાત, મેં જે વેટિંગના વિદ્યાર્થીઓ હતા એ બાબતના જે પ્રશ્નો હતા એ બાબતે હું અહીં બહુ ન્યુટ્રલ વાત કરું છું, તમામ એલઆરડી ઉમેદવારો માટે વાત કરું છું। એ બાબતે પણ મેં ચર્ચા કરી હતી તો ત્યારે એલઆરડી જે વેટિંગ બાબતે મેં ચર્ચા કરી તો એલઆરડી વેટિંગ બાબતે મને જે જવાબ મળ્યો છે એ જ જવાબ મળ્યો છે કે કોઈ પણ વેટિંગ હોય એમાં અમે 3 વખત ચાન્સ આપીએ છીએ, જે તે ઉમેદવાર છે એને ઉમેદવારીમાં જે ભરતી પ્રક્રિયા છે એમાં એ વ્યક્તિ પાસ થાય છે પછી એને અમે ઘરે 3 લેટર મોકલીએ છીએ હાજર થવાના। કોઈ પણ વ્યક્તિ જ્યારે ગેરહાજર રહે છે ત્યારે એને હાજર થવાના અમે 3 ચાન્સ આપીએ છીએ અને 3 ચાન્સ આપ્યા બાદ અમે એને મોકો આપીએ છીએ કે 3 વખત મોકો આપીએ છીએ કે ભાઈ હાજર થઈ જાય તો એની નોકરી સિક્યોર થઈ જાય। પરંતુ ઘણા ઉમેદવારો બીજી કદાચ નોકરી મળી જતા અથવા કોઈ કારણોસર જ્યારે નોકરી સ્વીકારતા નથી અને 3 લેટરનો જ્યારે જવાબ નથી આપતા ત્યારે એ જગ્યા જે ઉમેદવારો હતા એને હાજર કરવામાં આવે છે, એટલે અહીંયા 3 મહિનાનો સમયગાળો એના કહેવા મુજબ હજી પૂરો થયો નથી, એટલા માટે કદાચ વેઇટિંગ લિસ્ટ બાબતે પણ એ લોકો પાસે કોઈ પણ જાતની આગળ પ્રોસેસ કરવામાં આવી નથી। જગ્યા વધારવાની વાત ઉપર મેં ઘણો બધો ભાર આપ્યો કે સાહેબ આમાં શું થઈ શકે અને કઈ રીતે થઈ શકે, તો એનો એક જ જવાબ, સરકાર કક્ષાનો નિર્ણય છે, જે રીતે સરકાર અમને કહેશે એ રીતે આગળ અમે કાર્યવાહી કરીશું, એ સરકાર ઉપર ડિપેન્ડ છે, અમારા અધિકારીઓના હાથમાં હવે કશું રહ્યું નથી, સરકાર જેમ કહેશે એમ સરકાર કક્ષાથી ઉપરથી જો નિર્ણય આવશે તો અમે આ કાર્ય કરીશું આગળ। હું તમામ એલઆરડી ભાઈઓ ઉમેદવારોને કહેવા માંગુ છું, આપ જે પણ લડાઈ લડી રહ્યા છો તેમાં ક્યાંય પણ પીછેપાની ન કરતા, જે પણ માધ્યમથી તમે લડી રહ્યા છો, XYZ માધ્યમથી તમે લડી રહ્યા છો, મક્કમતાપૂર્વક મજબૂતાઈથી તમે જે લડો છો એ લડજો, કારણ કે સરકાર કક્ષાનો નિર્ણય છે, તો એટલી આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે ક્યાંક સરકાર પાસે આપણે આપણી વાત મનાવી હોય તો ભૂતકાળમાં ઘણા બધા ઉદાહરણો છે, હું લાઈવના માધ્યમથી કહેવા નથી માંગતો, પણ ઘણા બધા ઉદાહરણો છે કે તમે સરકાર પાસે તમારી વાત કઈ રીતે મનાવી શકો। તો તમે એટલું ધ્યાન રાખજો કે હવે લડાઈ લડવાની જ છે, બરાબર છે, તમારી વૈચારિક જે ટૂંકમાં તમારી કહેવાય કે બુદ્ધિ છે, બરાબર છે, વિવેક બુદ્ધિ છે, એનો ઉપયોગ કરી અને તમારે આગળની લડાઈ લડવાની છે। ક્યાંય પણ હું એવું નહીં કહું કે ના ભાઈ ન લડવું, જે લડી જ શકો છો, પોતાની સાથે જ્યારે અન્યાય થતો હોય આપને એવું લાગતું હોય, બરાબર છે, તો લડવું જોઈએ અને આધાર પુરાવા સાથે લડવું જોઈએ એ મારી હંમેશાથી માંગ રહી છે, યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત થવી જ જોઈએ એ પણ મારી હંમેશા માંગ રહી છે અને હું હંમેશા કહીશ તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી તમે જે પણ લડાઈ લડો છો એ તમે તમારા વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને લડજો।